હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો કયા કયા હતા અને તેના ભય સ્થાનો કયા હતા. આ વિડીયોમાં આપણે જોઈશું કે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ છે અને તેના ભય સ્થાનો કયા છે. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગમાં પહેલો ઉપયોગ છે ટ્યુટોરિયલ. હવે અહીંયા ક્વેશ્ચન થાય કે ટ્યુટોરિયલ એટલે શું? ટ્યુટોરિયલ એટલે એવું કહી શકાય કે કોઈપણ શિક્ષક દ્વારા એક નાના જૂથને, એટલે કે બે ત્રણ સ્ટુડન્ટ કે કોઈ એક જ સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે ને, પર્સનલી જેમ ભણાવવામાં આવે ને, એને ટ્યુટોરિયલ કહેવાય. ઓકે, એટલે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ એક ટ્યુટોરિયલ તરીકે થઈ શકે છે. તમને એવું લાગી શકે કે શિક્ષક કે કોઈ સામેવાળો વ્યક્તિ છે તમને પર્સનલી એકલો ભણાવી રહ્યો છે એવું લાગી રહે. એમાં એવું કહેશે કે વેબસાઇટ પરથી જરૂરી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રી અને ઓપન એસેન્સ લિંક દ્વારા વાંચીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું લાગે છે. એટલે કે તમને કોઈક ઇન્ટરનેટ ઉપરથી તમે કોઈ સબ્જેક્ટ માટેનું, કોઈ પણ ટોપિક માટેનું કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમે ડાઉનલોડ કર્યું હોય, અથવા તો કોઈ પણ તમે વાંચવા માટેનું કોઈ સામગ્રી ડાઉનલોડ કરેલી હોય, અથવા તો કોઈ લિંક મેળવેલી હોય કોઈકના દ્વારા, અને તમે એને ઓપન કરો તો એની અંદરથી કંઈ પણ શીખવા મળે કે કંઈ પણ ભણી રહ્યા છો તમને. જેમ કે કોઈ પણ વિડીયોની હું ઘણીવાર લિંક મોકલતો હોઉં છું, તો એ ઓપન એસેન્સ લિંક કહેવાય કે જે લિંક ઓપન કરીને તમે કંઈક શીખી રહ્યા છો, તમે કંઈક જોઈ રહ્યા છો. ઓકે, એટલે તમને એવું લાગી રહે કે તમને કોઈક પર્સનલી કોઈક ભણાવી રહ્યું છે, સમજાવી રહ્યું છે, એને કહેવાય ટ્યુટોરિયલ. એટલે પહેલો ઉપયોગ છે કે ટ્યુટોરિયલ તરીકે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એટલે કે આપણને એવું લાગે કે કોઈ આપણને પર્સનલી કોઈક સમજાવી રહ્યું છે. ઓકે, ત્યારબાદ આપણે બીજો ઉપયોગ જોઈએ. બીજો ઉપયોગ એવું કહે છે કે ત્વરિત શિક્ષણ કે જાણકારી. એમાં એવું કહે છે કે કેટલીક સંસ્થાઓ દ્વારા નિષ્ણાંતોના ભાષણો અને વિડીયો ઓપન એસેન્સ લિંક પર મૂકે છે. એટલે એવું કહે છે કે કેટલીક સંસ્થાઓ તેમના નિષ્ણાંત જે વ્યક્તિ હોય એમનું જે સારું ભાષણ હોય અથવા તો એમના જે વિડીયો હોય એની લિંક બનાવીને નેટ ઉપર મૂકતા હોય છે, જેથી કરીને તમે એ ઓપન કરીને તમે એની માહિતી સરળતાથી ઘરે બેઠા મેળવી શકો છો. ઓકે, જેમ કે આપણે કોઈ પણ વિડીયોઝ બનાવીએ છીએ તો એની લિંક પણ મોકલીએ છીએ અને તમે અત્યારે એ આપણે એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો. એટલે એવું કહી શકાય કે ત્વરિત શિક્ષણ દેટ મીન્સ તમારે ઈચ્છા છે કે ભાઈ મારે અત્યારે આ સબ્જેક્ટ વાંચવો છે કે ભણવું છે, તો તમે ગમે ત્યારે એટ એ ટાઈમ તમે એ વિડીયો જોઈ શકો છો, તમે ઓનલાઈન સર્ચ કરીને પણ તમે એ વસ્તુ મેળવી શકો છો. ઓકે, એટલે એને કહી શકાય ત્વરિત શિક્ષણ કે જાણકારી. અને પછી બીજું એવું કહે છે કે જેના દ્વારા વર્ગખંડ જેવું ભણવાનું કે શીખવાનું કોમ્પ્યુટર ઉપર આપણને મળી રહેતું હોય. અત્યારે તમે જે ઘરે બેઠા ભણી રહ્યા છો એટલે તમને એવું ફીલ થાય કે નહીં ભાઈ, આપણે તો કોઈ ક્લાસમાં કે કોઈ સ્કૂલના ક્લાસમાં કે કોઈ ટ્યુશનના ક્લાસમાં બેઠા બેઠા ભણી રહ્યા છીએ કે શીખી રહ્યા છીએ, એવું આપણને ફીલ થતું હોય છે. બરાબર છે? એટલે ઇન્ટરનેટ ટેકનોલોજીનો આ બીજો ઉપયોગ છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. ત્યારબાદ ત્રીજો એવું કહે છે કે વાંચવા લાયક સામગ્રી. હવે વાંચવા લાયક સામગ્રી સીધી વસ્તુ છે, ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર તમારે કોઈ પણ વસ્તુ વાંચવા માટે બુક્સ છે, મેગેઝિન છે, કોઈ ન્યૂઝપેપર છે, કંઈ પણ રીડ કરવું છે તો એ તમે ઓનલાઈન સર્ચ કરીને તમે મેળવી શકો છો. એમાં એવું કહે છે કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે જો તમારે વાંચવું હોય તો. બાકી અત્યારે શું કરે લોકો ઇન્ટરનેટ ઉપર? ન જોવાની વસ્તુઓ ડાઉનલોડ કરીને પછી જોતા હોય, બરાબર ને? હા, એટલે જોવા જઈએ તો તમે જો સર્ચ માર્યું નહીં હોય પણ જો સર્ચ મારવા જાઓ તો તમે વાંચવું હોય, રીડ કરવું હોય, ઘણા બધા એવું કહે કે સાહેબ ઘણા બધા મારા સ્ટુડન્ટ જે મારી જોડે ભણી ગયેલા છે ને, એમને ખબર છે કે સંદીપ સર જોડે ઘણી બધી બુક્સ મટીરિયલ એવું બધું પડ્યું છે કે જે ઘણું બધું નોલેજ આપી શકે એવું છે, બરાબર છે? તો એ લોકો મને મેસેજ કરીને અત્યારે કહે છે કે સાહેબ અમે લોકડાઉનમાં કંટાળી ગયેલા છીએ, નવરા બેઠા, અમારું જે વેકેશન છે 12માનું એ બચારું કહેવાય ને કે બાતલ થઈ ગયેલું છે, તો વાંચવા માટે તમારી જોડે કોઈક મટીરિયલ હોય તો તમે મોકલાવો,
જો કે ફિઝિકલી તો મેં કોઈ બુક્સ નથી મોકલાવી એમને, ઘણી બધી બુકો મારી જોડે પડી છે, પણ મેં એમને એવી બુકોની લિંક મોકલાવી હતી કે ઘરે બેઠા એ લોકો શાંતિથી વાંચી શકે અને એમાંથી ઘણું બધું નોલેજ પણ મેળવી શકે. સ્ટડીને લગતી બુક્સ નથી હો ભાઈ, એટલે એવું કહેતા ને સાહેબ સ્ટડીની જ વાતો કરતા હોય, એના સિવાય જે ઘણું બધું નોલેજ મળી શકે એ પ્રકારની બુકોની મેં એ લોકોને લિંક મોકલી હતી. એમાં એક લિંકની અંદર નહીં હોય તો 125 બુક્સ એની અંદર હતી. એટલે એવું કહી શકાય કે એ આખું લોકડાઉન નહીં, એ આખું વરસ શાંતિથી બેઠા બેઠા વાંચ વાંચ કરે ને તો એ બધી બુકો પતે નહીં, બરાબર છે? એટલે અસંખ્ય બુકો ઇન્ટરનેટ પરથી વિના મૂલ્યે વાંચવા મળે છે. ત્યારબાદ એવું કહે છે કે જે તે વિષયના નિષ્ણાંતોના લેખો અને જર્નલો વાંચવા મળે છે. હવે કોઈ પણ સબ્જેક્ટના કોઈ પણ કહેવાય કે માસ્ટર વ્યક્તિ હોય, PhD કરેલા નિષ્ણાંત હોય, તો એ લોકોએ પોતાની ભાષામાં સમજી શકાય એવા એવા કંઈક લેખો કે જર્નલ્સ એટલે કે મેગેઝિનો બહાર પાડેલી હોય છે. અને એ બધી મેગેઝિનો કે લેખ જે લખેલા હોય છે એ લોકો વાંચવા માટે તમે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરીને એ વસ્તુ મેળવી શકો છો. ત્યારબાદ એવું કહે છે કે કેટલીક જર્નલ એવી હોય છે કે તે તમારે પૈસા ભરીને વાંચી શકાય, બરાબર છે? ઘણા બધા પુસ્તક કે ઘણી બધી જર્નલ એટલે કે મેગેઝિનો એવી હોય છે કે જેમાં તમે ફ્રી પણ વાંચી શકો છો અને ઘણા બધા માટે તમારે પે પણ કરવું પડે છે. ઓકે, વસ્તુ ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ એવું કહે છે કે આ જે વાંચવાલાયક સામગ્રી છે, તમે ઓનલાઈન કંઈ પણ વસ્તુ વાંચો છો એ વસ્તુને એ મટીરિયલ્સને તમને ઈ બુક્સ કે ઈ જર્નલ્સના નામે ઓળખાય છે. જેમ કે તમારે બુક્સ જોઈતી હતી તો એકાઉન્ટ્સની, સ્ટેટની, BA ની, ઇકોની, અને જેમ તમને બુક્સ આપી છે ને, બુક્સ મોકલાયેલી છે ને, અને તમે જે મોબાઈલ્સ ઉપરથી બુક્સ તમે રીડ કરી રહ્યા છો એને ઈ બુક્સ કહેવાય, બરાબર છે? તમે ફિઝિકલી એ બુક્સને વાંચી નથી રહ્યા, તમે મોબાઈલમાંથી એ બુક્સને વાંચી રહ્યા છો, એટલા માટે એને ઈ બુક્સ કહેવાય, ઇલેક્ટ્રોનિક્સ બુક્સ. ઓકે, એટલે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ દ્વારા તમે બુક્સને વાંચ્યા છો. ઓકે, એટલે આ હતું ત્રીજો ઉપયોગ કે વાંચવાલાયક સામગ્રી. ત્યારબાદ આગળ જોઈએ, ચોથું કહે છે વિવિધ માહિતીઓ મેળવવા માટે. સિમ્પલ વસ્તુ છે, તમે ઘણી બધી માહિતીઓ આમાં મેળવી શકો છો, અઢળક માહિતી મેળવી શકો છો. અત્યારે તમે જે ન જોઈતી એ માહિતીઓ ઘણી બધી તમે મેળવી શકો છો, સર્ચ મારીને મેળવો છો, બરાબર છે? અને હવેથી આજથી તમારે જે માહિતી કામની હોય ને એ જ માહિતી મેળવવાની છે. એમાં એવું કહે છે કે સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો કે યુનિવર્સિટીની માહિતી તમે મેળવી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું એવું કહી શકું કે તમે અત્યારે 12મા ધોરણમાં ભણો છો, બરાબર છે? ઓકે, હવે 12મું પાસ થયા પછી તમારે 12 પછી શું કરવું એની માહિતી મેળવવી હોય તો ઇન્ટરનેટ પર તમે સર્ચ કરી શકો છો, વોટ કેન આઈ ડૂ આફ્ટર 12th. ઓકે, ગૂગલમાં નાખી શકો છો, કારણ કે ગૂગલ દેવતા પ્રસન્ન કરો એટલે ઘણી બધી માહિતી તમને મળી રહી શકે છે. નથી કહેતા આપણે ભૂતભુવાને પ્રસન્ન કરીએ એટલે આપણને માહિતી આપે, તો આમાં ગૂગલ દેવતાને તમે પ્રસન્ન કરો એટલે ગમે તેટલી માહિતી તમને મળી શકે છે. ઓકે, હવે એવું કહે છે કે 12મા પછી શું કરવું, ત્યારબાદ એ જે ડિગ્રી તમારે કરવાની છે એના માટેની કોલેજો કે યુનિવર્સિટી અવેલેબલ કેટલી કેટલી છે એ તમે બધી જ માહિતીઓ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને મેળવી શકો છો. ત્યારબાદ એવું કહે છે કે કોઈ પણ વિષયને લગતી માહિતી સર્ચ કરી શકો છો. એ હમણાં જ વાત કરી કે તમારે જે પણ માહિતી જોઈતી હોય એ ગમે તે માહિતી તમે સર્ચ કરી શકો છો. અને અત્યારનું જોવા જઈએ તો લેટેસ્ટ સર્ચ એન્જિન ગૂગલ જ છે. ગૂગલ ઉપર ઘણી બધી એવા ઘણા બધા સર્ચ એન્જિન છે કે જેમાં તમે માહિતી તમે સર્ચ મારીને મેળવી શકો છો, પણ અત્યારે મોસ્ટ ફેવરિટ છે ગૂગલ, બરાબર છે? એટલે ગૂગલ ઉપર જઈને તમારે જે પણ માહિતી જોઈતી હોય એ તે તમે સર્ચ મારીને મેળવી શકો છો. ઓકે, જોઈએ આગળ. આગળ કહે છે પાંચમું, અન્ય માહિતી મેળવવા માટે. અન્ય માહિતી એટલે કે આજે તમારે ભણ્યા સિવાયની કોઈ પણ માહિતી, બીજી માહિતી જોઈતી હોય, અલગ અલગ માહિતી, તો એ પણ માહિતી તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો છો. એમાં એવું કહે છે કે સર્ચ કરીને રેફરન્સ બુક અને અર્થશાસ્ત્રી દ્વારા આપેલ વ્યાખ્યાઓ તેમના કોર્ટ્સ પણ મેળવી શકો છો. એટલે એવું કરે છે, માની લો કે તમે અર્થશાસ્ત્ર અત્યારે વાંચી રહ્યા છો, હવે અર્થશાસ્ત્રની બુક તો તમારી જોડે છે જ,
के गुजरात राज्य पाठ्यपुस्तक मंडल द्वारा तमने आपेली छे। ओके, तमे ए घरे बैठा बैठा तो वाँचो छो, पण तमने एवुं थाय छे कि नहीं मने अर्थशास्त्र वाँचवुं बहु ज गमे छे, बहु मजा आवी, बहु इंटरेस्टिंग लाग्युं मने, हजी पण मारे आ चेप्टर भणी रह्यो छुं जे अर्थशास्त्रमां आलेख, चलो बुकमां तो आटलुं आपेलुं छे पण एना सिवाय हजी मारे વધારાની માહિતી મેળવી છે, તો એની કોઈક મટીરીયલ્સ કે બુક્સ માર્કેટમાં અવેલેબલ છે? તો એની રેફરન્સ બુક્સ કહેવાય, એની શું કહેવાય? રેફરન્સ બુક્સ, એટલે એને લગતી બુક જે કહેવાય ને, એ બુક્સ માર્કેટમાં અવેલેબલ છે કે નહીં, તો એ તમે નેટ ઉપરથી સર્ચ કરીને એ બધું તમે મેળવી શકો છો। ઓકે, એવા સિવાય તમને કીધું કે અર્થશાસ્ત્ર કે અર્થ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ છે, એડમ સ્મિથ છે, બરાબર છે, જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ છે એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ તમને વ્યાખ્યા આપેલી છે અલગ અલગ પ્રકારની, બરાબર છે। એના સિવાય પણ એવું લાગે કે નહીં અલગ બીજા કયા અર્થશાસ્ત્રીઓ છે કે જેમને વ્યાખ્યા આપેલી છે અને બુકમાં નથી આપેલી, તો તમે નેટ ઉપર સર્ચ મારીને તે તમે જોઈ શકો છો। ત્યારબાદ તમને કહે છે કે તેમના કોટ્સ, હવે કોટ્સ એટલે ગુજરાતીમાં આપણે સિમ્પલ ભાષામાં એને કહી શકીએ સુવાક્યો, બરાબર છે। એટલે તમારે કોઈ સુવાક્યો જોઈતા હોય તો એ સુવાક્યો તમારે નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, ઇન્ટરનેટ ઉપરથી તમે સર્ચ મારીને તે જોઈ પણ શકો છો। ઓકે, આ હતું અન્ય માહિતીઓ મેળવવા માટે। ત્યારબાદ છેલ્લું છે, છઠ્ઠું ઉપયોગ છે આંકડાકીય માહિતી, એટલે કે કોઈ પણ આંકડાકીય આંકડાને લગતી માહિતી તમે જોઈતી હોય તો ઇન્ટરનેટ ઉપરથી તમે મેળવી શકો છો। એમાં એવું કહે છે કે ગૌણ માહિતી, તમે 11મા ધોરણમાં સ્ટેટ્સમાં ભણી ગયેલા ગૌણ માહિતી કોને કહેવાય? કે કોઈ એક સંસ્થાએ એ ડેટા માહિતી મેળવેલી હોય અને એ સંસ્થાએ મેળવેલી માહિતીનો ઉપયોગ કોઈ બીજી સંસ્થા દ્વારા કરવામાં આવે તો એ બીજી સંસ્થા માટે એ કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી કહેવાય। એટલે કે અત્યારે તમે નેટ ઉપરથી જે પણ માહિતી લઈ રહ્યા છો એ બધી જ માહિતી ગૌણ માહિતી કહી શકાય। કેમ કે એ માહિતી તમે બીજા કોઈક દ્વારા મેળવેલી છે અને તમે એનો ઉપયોગ તમારા માટે કરી રહ્યા છો, એટલા માટે કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી। એમાં એવું કહે છે કે ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ વગેરે વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો મળી રહે છે, એટલે કે એ સ્ત્રોતો કયા કયા છે? જેમ કે બેંકની માહિતી, RBIની વેબસાઇટ, આયાત નિકાસની માહિતી જોતી હોય તો વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપર જવું પડે। એટલે એવું કહે છે કે જો તમારે બેંકની આંકડાકીય માહિતી જોઈતી હોય તો તમારે RBIની વેબસાઇટ ઓપન કરો, એટલે તમને બેંકને લગતી તમને આંકડાકીય માહિતી મળી રહેશે। ત્યારબાદ આયાત નિકાસ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમારે વેપાર મંત્રાલયની વેબસાઇટ જે બનાવેલી હોય એની ઉપર જાઓ, એટલે તમને એમની માહિતી, તમને આંકડાકીય માહિતી મળી રહે છે। ઓકે, એટલે ત્યારબાદ એવું કહે છે કે અન્ય મહત્વની સંસ્થાઓ જે છે એ લોકો CSO, NSSO, WHO, UNO, ILO, IMF વગેરેની વેબસાઇટ વાપરી શકે છે, એટલે કે અલગ 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 જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ડેટા મેળવવા માટે અલગ અલગ વેબસાઇટનો પણ એ લોકો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે આંકડાકીય। એક્ઝામ્પલ તરીકે કોઈ સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્રીની, આંકડાશાસ્ત્રને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે CSOની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો। ત્યારબાદ તમારે કોઈ પણ કહેવાય ને કે વસ્તી ગણતરીના આંકડા જોઈતા હોય, ગરીબીના આંકડા, બેરોજગારીના આંકડા, તો તમે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ ઉપર જઈને તે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આરોગ્ય, હેલ્થને લગતી માહિતી જોઈતી હોય તો WHO ઉપર જઈને પણ તમે મેળવી શકો છો। અત્યારે WHOનું તમે ટીવીમાં જોતા હશો તો એના દ્વારા ઘણા બધા સ્ટેટમેન્ટ્સ કે આંકડાઓ બહાર પાડવામાં આવે છે જે કોરોનાને લગતા છે, કે કોઈ પણ દેશમાં કોરોનાને લગતા આટલા કેસ થયેલા છે, અથવા તો તમારે આરોગ્ય મંત્રાલયવાળા અમુક સજેશન પણ આપતા હોય છે વેબસાઇટ ઉપર કે તમારે આનાથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ, એ પ્રમાણે તમને ગાઈડલાઇન્સ મળતી રહેતી હોય છે। ત્યારબાદ UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જે વૈશ્વિક સંસ્થા છે એના દ્વારા, UNO એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા જે પણ સંસ્થાઓ છે, મતલબ કે જે પણ દેશો સંકળાયેલા છે એમના દ્વારા જે જે નિર્ણયો લેવાયેલા છે એને લગતી માહિતી જોઈ શકો છો। ત્યારબાદ મજૂર સંઘ, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ને લગતી તમારે માહિતી જોઈતી હોય તો ILOની વેબસાઇટ ઉપર જઈ શકો છો। ત્યારબાદ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઓકે, તો એની પણ માહિતી તમે આની સોરી
આઈએમએફની વેબસાઇટ ઉપરથી જઈને જોઈ શકો છો. એટલે કોઈ પણ આંકડા કે માહિતી જોઈતી હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા તમે એ માહિતી મેળવી શકો છો. આ હતા ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો કે ઇન્ટરનેટ ટેકનોલોજીની મદદથી તમે શું કરી શકો છો. ઓકે, હવે જોઈએ કે ઇન્ટરનેટ ટેકનોલોજીના મર્યાદાઓ એટલે કે એના ભય સ્થાનો કયા કયા છે. ખાસ ધ્યાન રાખજો, આ જે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો છે, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો છે, આ ક્વેશ્ચન 3-3 માર્ક્સમાં પૂછાતા હોય છે. અને બધા જ ક્વેશ્ચન 3-3 માર્ક્સમાં જો પૂછાય તો આ બધા ક્વેશ્ચન તમારે ડિટેલ્સમાં સમજૂતી સાથે લખવાના છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો એને ખાલી ફક્ત નામ જ લખવાના હોય છે. ત્યારબાદ ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગના ભય સ્થાનો એટલે કે એનાથી પ્રોબ્લેમ્સ શું થઈ શકે છે. પ્રોબ્લેમ્સ તો ઘણો બધો છે, તમે નહીં જોવાનું જુઓ અને કોઈ પણ ખરાબ એટીટ પડશે તમારામાં તો એ પણ એક નેગેટિવ ઇફેક્ટ પણ કહી શકાય. જોઈએ, એવું કહે છે કે ઇન્ટરનેટ એક સાધન છે, તે શિક્ષકનું સ્થાન ન લઈ શકે. બરાબર છે, એ શિક્ષક તમને ભણાવતું નથી ઇન્ટરનેટ, હા, પણ ઇન્ટરનેટ મેથી તમે એનાથી માહિતી મેળવવાનું એક સાધન છે. બરાબર છે. ત્યારબાદ એવું કહે છે કે ખોટી ભ્રામક કે નકલ કરેલ માહિતીથી એમાં દૂર રહેવું જોઈએ. ઘણી માહિતી એવી હોય છે કે તેમાં ખોટી હોય છે, તમને ભ્રામક એટલે કે તમને એવું કહેવાય ને કે લોભામણી સ્કીમોવાળી હોય છે, અને નકલ કરેલી માહિતી હોય છે, એનાથી દૂર રહેવું જોઈએ. ચલો, ઇન્ટરનેટ દ્વારા તમે અત્યારે વોટ્સઅપનો યુઝ કરી રહ્યા છો તો વોટ્સઅપમાં તમને એવી ઘણી બધી માહિતીઓ મળશે કે જેમાં ખોટી હોય પણ આપણને ખબર પડે નહીં. પણ આ વસ્તુ, જે વસ્તુમાં ખબર પડતી ના હોય એ વસ્તુમાં જવું નહીં. ત્યારબાદ એવું કહે છે કે વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરવાથી ગેરમાર્ગે ન દોરાય. કારણ કે ઘણી બધી વેબસાઇટ્સ એવી હોય છે, તમને વોટ્સઅપમાં લિંક આવે કે ભાઈ તમે આ વેબસાઇટ્સ ઓપન કરો કે તમને જોઈતી તમે બધારી ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય, તમે આટલા રૂપિયા કમાઈ શકશો. બરાબર છે. તો આવી બધી વેબસાઇટ્સ તમને ખબર હોવી જોઈએ કે કઈ સારી વેબસાઇટ છે અને કઈ ખરાબ વેબસાઇટ છે. એટલે એવું કહે છે કે વિશ્વસનીય જે વેબસાઇટ હોય એનો જ ઉપયોગ કરો, જે વિશ્વસનીય ન હોય એનો વિશ્વાસ કરવાનો નથી. ત્યારબાદ એવું કહે છે કે દરેક વેબસાઇટ પરની બધી જ માહિતી અપડેટ કરેલ હોય તે જરૂરી નથી. અપડેટ એટલે કે એમાં જે સમય પ્રમાણે જે બદલાવ કરવો જોઈએ ને એ બદલાવ ન કરેલો હોય ને એને અપડેટ કરેલું નથી એવું કહી શકાય. ઓકે, અત્યારે તમે વોટ્સઅપ ઉપર ઘણા બધા મેસેજો જોતા હોય અત્યારે, બરાબર છે, કે ઘણા બધા મેસેજો તમને આવતા હોય. હવે એ મેસેજ આવે અને તમને એમ લાગે કે આ તો ભાઈ 2 વર્ષ પહેલાંનો મેસેજ છે, ફરે છે. બરાબર છે. તો એનો મતલબ એવો છે કે જૂના જૂના મેસેજો હજી ફરતા રહ્યા છે, હજી માહિતીને આને ભાઈ અપડેટ કરેલી નથી. એટલે સમય પ્રમાણે જે ચેન્જ થવું જોઈએ ને એ ચેન્જ કરવું પડે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે ઇન્ટરનેટ ટેકનોલોજીથી કયા કયા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા જોવા યુથ, આપણું જે યુવા વર્ગ છે ભારતનું, બરાબર છે, એ કહેવાય ને કે ઇન્ટરનેટ ટેકનોલોજીના કારણે ઊંધા રવાડે ચાલી ગયું છે. બાકી મોબાઈલ્સ અને ઇન્ટરનેટ ઉપરથી તમારે જેટલી સારી વસ્તુ લેવી હોય ને એ ઢગલો અઢળક માહિતી છે કે જેમાંથી સારું એવું તમે મેળવી શકો છો. પરંતુ કહેવાય ને કે આપણી જે ટેવ, નહીં સોરી, કુટેવ પડી ગઈ છે ને કે અમુક અલગ અલગ પ્રકારની જે ખરાબ માહિતી લેવાની કે જે જરૂર નથી એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. બરાબર છે. બીજું વસ્તુ એક ખાસ કહી દઉં, તમારા પેરેન્ટ્સ તમને કહેતા હોય કે ભાઈ તારે આ મોબાઈલ્સ યુઝ નથી કરવાનો, આ નથી વાપરવાનું, એનું મેઇન કારણ આ છે કે તમે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી એવી ફેક માહિતી કે એવી બધી ન જોવાની જે કહેવાય ને કે માહિતી મળતી હોય છે, જે જોવાય એના ન જોવો એના માટે તમને પેરેન્ટ્સ ના પાડતા હોય છે. બાકી જોવા જઈએ તો મોબાઈલ્સ અને ઇન્ટરનેટ ઉપરથી ઘણી બધી માહિતી તમે મેળવી શકો છો. બરાબર છે. પણ એનો ઉપયોગ જેટલો લિમિટેડ કરશો એટલું તમારા માટે સારું છે. બરાબર છે. અત્યારે તમે મોબાઈલનો યુઝ કરી રહ્યા છો કે તમે ભણી રહ્યા છો ઘરે બેઠા બેઠા, દેટ્સ ગુડ હેબિટ. ઓકે, પણ જો તમે ભણો નહીં મોબાઈલ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય, અમુક વાલીઓ મને કહેતા હોય કે સાહેબ તમે જે વિડીયો મોકલો છો ને એ વિડીયો એ અમારો ટેણીઓ, બરાબર છે, એ જોતો નથી. મારી જોડેથી મોબાઈલ લઈ વિડીયો જોવા માટે, પણ એ કંઈક બીજું કંઈક જોતો હોય. બરાબર છે. એટલે આવું ના કરતા પ્લીઝ, મહેરબાની કરીને જે તમારા ઉપર ટ્રસ્ટ છે તમારા પેરેન્ટ્સનો એ જાળવી રાખજો. પછી ભવિષ્યમાં એવું થશે કે તમારી જે સાચી વસ્તુ હશે ને એમાં પણ વિશ્વાસ નહીં આવે કોઈને. ઓકે, આ તો ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો.
એના પછી આપણે લાસ્ટ ટોપિક જોઈએ, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ સીડી. ઓકે, સીડીનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક તેનો ઘણા બધા લોકોએ અત્યાર સુધી ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કરી પણ રહ્યા છે. તો એનો ઉપયોગ શું થાય છે એ જોઈએ. કેટલીક સંસ્થાઓ અર્થતંત્રની માહિતી મેળવી આંકડાકીય વિગતોનો અહેવાલ રજૂ કરે છે. એટલે કે એવું કહે છે કે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેની માહિતીનો ઉપયોગ કરીને એ અહેવાલ તૈયાર કરે છે અને અહેવાલને એક સીડીમાં સ્ટોર કરી રાખે છે કે જેથી કરીને એનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય, અને આ સીડીને એ લોકો બજારમાં માર્કેટમાં પણ વેચતા હોય છે. એટલે એવું કહે છે કે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં મૂકતા હોય છે વેચવા માટે, કે ઘણા બધા લોકોને એ આંકડાકીય માહિતી મળી રહે છે. જેમ કે તમારે કોઈ વસ્તી ગણતરી, ગરીબીના આંકડા કે બેરોજગારીના આંકડા તમારે જોઈતા હોય તો NSSO દ્વારા એની વેબસાઇટ તો અત્યારે છે જ, પણ તમારે એની ડેટા માહિતી જોઈતી હોય તો તમારે એ સીડી માર્કેટમાંથી ખરીદી લો, તો એને લગતી બધી જ માહિતી તમને અંદરથી મળી રહેશે. ત્યારબાદ એવું કહેશે કે એનો ઉપયોગ શૈક્ષણિક કે સંશોધન સંસ્થાઓ અભ્યાસ કે સંશોધન માટે કરતા હોય છે. કે જેમ એના ઉદાહરણ આપેલા છે કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, બરાબર છે. હવે શૈક્ષણિક સંસ્થાઓના બધા છે ને આ સીડીનો ઉપયોગ કરતા હોય. હવે તમારે અત્યારે ઇકોનોમિક્સમાં 12મા ધોરણમાં બધા ચેપ્ટર્સ આવશે, બીજું જ ચેપ્ટર છે રાષ્ટ્રીય આવકને લગતું, બરાબર છે, આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે. પણ તમે 10મા ધોરણમાં SSમાં ભણી ગયેલા છો, અમુક ગરીબી, રાષ્ટ્રીય આવક, બેઝિક પોઈન્ટ્સ તમે ભણી ગયેલા છો. ઓકે, તો એની અંદર જે પણ ચોપડીમાં આંકડા લીધેલા છે, તો શું એ ચોપડીવાળા, પાઠ્યપુસ્તક મંડળવાળા ઘરે ઘરે જઈને એ આવકની માહિતી લેવા ગયા હતા? ના, એ લોકોએ આજે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે કે જે અમુક આંકડા બહાર પાડતી હોય, એ સંસ્થાઓની જે માહિતી હોય, સીડી હોય, એનો ઉપયોગ કરીને એમાંથી આંકડા લઈને એ લોકો ચોપડીમાં છાપતા હોય છે, બરાબર છે. એટલે આ રીતે એ લોકો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ એવું કહે છે વસ્તી ગણતરીના આંકડાઓની સીડી માર્કેટમાં અવેલેબલ હોય, ત્યારબાદ ઉદ્યોગોના સર્વેની સીડી હોય છે, ત્યારબાદ NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી પણ મળતી હોય છે, જેમાં ગરીબી, બેરોજગારી, આવક, ઘણા બધા મતલબ કે આંકડાઓની સીડી બહાર મળી રહે છે. ત્યારબાદ કેટલીક સંસ્થાઓ એવી છે કે જે ઇન્ડિયન ઇકોનોમીને મોનિટરિંગ એટલે કે દેખરેખ રાખતું હોય છે અને એના આંકડા બહાર પાડતી હોય છે, જે છે CMIE. આ એક માર્ક્સમાં પૂછાય છે કે સેન્ટ્રલ મોનિટરિંગ એટલે કે CMIEનું ફૂલ નેમ શું છે, એટલે કે સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એટલે કે ભારતનું જે અર્થતંત્ર છે, આર્થિક પરિસ્થિતિ છે, એનું મોનિટરિંગ કરવું એટલે કે દેખરેખ રાખવું, ચેક કરવું, બરાબર છે, એની માહિતી એ લોકો રાખતા હોય છે. અને ઘણી બધી વસ્તુઓની સીડી માર્કેટમાં અવેલેબલ છે. પણ હવે ખાસ વસ્તુ કહી દઉં તમને, અત્યારનો ટ્રેન્ડ કહેવાય ને કે જનરેશન બદલાતી જતી હોય છે, આ જનરેશન હવે બદલાઈ ગઈ છે, બરાબર છે. હવે 5G ઉપર આવી ગયા છે, 4G તો બરાબર છે પણ 5G સ્ટાર્ટ થઈ ગયેલું છે. એમાં જોવા જઈએ તો સીડીનો હવે જોવા જઈએ તો એકંદરે નહિવત ઉપયોગ થતો રહ્યો છે, કારણ કે હવે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર સર્ચ મારે એટલે બધી માહિતી તમને મળી રહેશે, આ બધી માહિતી તમને મળી રહેશે. રાષ્ટ્રીય આવકની ગણતરીના આંકડા જોઈએ છે, એની વેબસાઇટ ખોલો, એની ઇન્ટરનેટ પર ખાલી સર્ચ મારો ને, રાષ્ટ્રીય આવકની ગણતરીના આંકડાની સર્ચ મારો ને, કે ગેટ નેશનલ ઇન્કમ્સ, ઓકે, તો નેશનલ ઇન્કમનું બધું મળી રહેશે તમને. વસ્તી ગણતરીને સર્ચ મારો ગૂગલમાં, બધું મળી રહેશે. ઇન્ડસ્ટ્રીયલ સર્વે મારો તો એનું મળી રહેશે, બરાબર છે. જે પણ જોઈતી એ બધી માહિતી ઇન્ટરનેટ, હવે સીડીનો ઉપયોગ નહિવત થતો ગયો છે. ઓકે, એટલે હવે જોવા જઈએ તો જનરેશન અલગ બદલાતું ગયું છે, એ પણ એ પ્રમાણે તમારે બદલાવવું પડશે. હવે જૂની જે કહેવાય ને કે ભણવાની પદ્ધતિ, કે હું આને આમ ભણીશ, હું આને આમ 10 વાર લખી કાઢીશ તો મને યાદ રહી જશે, એ બધી પદ્ધતિ હવે ભૂલી જવાની છે, કંઈક નવું મેળવવાનું છે. હું એટલા માટે વારંવાર કહું છું કે તમે જે વાંચો છો એના કરતાં વધારે રિવિઝન કરવાની ટેવ પાડો. ઓકે, એ તો આપણે જોઈશું, ક્લાસમાં મળીશું, એટલે કે તમને મારે કેવી રીતે સરળતાથી યાદ રખાવવું, બરાબર છે. પણ એક અત્યારે બેઝિક ટિપ્સ આપી દઉં છું કે
તમે અત્યારે વિડીયોસમાં જે પણ ઇકોનોમિક્સનું ભણી રહ્યા છો બરાબર છે, એનું પૂરેપૂરી નોટ ડાઉન નોટ બનાવી દેજો, લખી નાખજો નોટ ડાઉન્સમાં. આ બહુ મહત્ત્વનું છે, આની બહારનું કશું જ આવવાનું નથી. આ ચોપડીના જે પણ ટોપિક હતા બધા આપણે કવર કરી લીધેલા છે, કશું જ બાદ નથી કાઢ્યું. આઈએમપી અમુક લોકો કહેતા હોય, આ બધું આઈએમપી થઈ ગયું આપણા માટે બરાબર. કંઈ પણ પૂછો આવડવું જોઈએ, ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ, આગળ એવું કહે છે કે અર્થતંત્રના આંકડાઓના સોફ્ટવેર બનાવતા હોય છે અને જે ખૂબ જ ખર્ચાળ હોય છે અને જે સંશોધન સંસ્થા કે કંપની દ્વારા ખરીદાતા હોય છે. હવે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે અમુક જે સોફ્ટવેર બનાવેલા છે ને એનો ઉપયોગ કરતા હોય છે સીડીના બદલે, તો અને ખર્ચાળ હોય છે એ અમુક કેટલીક સંસ્થાઓ, જેમ કે જે સંશોધન સંસ્થાઓ છે એ લોકો સોફ્ટવેરનો ઉપયોગ કરે છે આંકડાઓ મેળવવા માટે અને બનાવવા માટે, ઓકે. આ હતું સીડી ના ઉપયોગો, કોમ્પેક્ટ ઉપયોગો. ત્યારબાદ આપણે જોઈએ સીડી ના ઉપયોગોની મુશ્કેલીઓ, એના ઉપયોગથી પ્રોબ્લેમ્સ કયા કયા ક્રિએટ થતા હોય છે. એમાં એવું કીધું છે કે સીડીમાં રહેલ અનેક પ્રકારના આંકડાઓમાંથી જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય મુશ્કેલ છે. એટલે એવું કહી શકાય કે માની લો કે તમે વસ્તી ગણતરીની સીડી તમે લાવ્યા. હવે તમારે વસ્તી ગણતરીમાં તમારે અમદાવાદનું, એમાંય પર્ટિક્યુલર અમરાઈવાડીની વસ્તી ગણતરીની માહિતી જોઈએ છે તમારે, ઓકે. હવે અમદાવાદની તમારે વસ્તી ગણતરીની માહિતી જોઈએ છે, તો વસ્તી ગણતરીની સીડીમાં તો આખા ભારતની માહિતી વસ્તી ગણતરીની હોય, તો એના માટે તમારે શું કરવું પડશે? તો બધે ગોતવું પડશે સર્ચ અંદર કે ક્યાં ક્યાં છે અલગ ભારતમાં, એમાં ગુજરાતમાં, એમાંય ગુજરાતમાં પાછું જિલ્લા વાઇઝ અમદાવાદ ને બધું ડેટા ખોલવો પડે. એટલે એ શોધવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે, તરત ના મળી રહે બરાબર છે. કમ્પેરેટિવલી ઇન્ટરનેટ નેટ વધારશે મારો આંકડા, વી ગેટ આંકડા જે લેવાના છે તમારા અમદાવાદના આંકડા બરાબર છે. તમે મારવા ડેટા ઓફ અમદાવાદ ઓફ પોપ્યુલેશન, તરત જ ફટ દઈને નીકળશે બધું. ત્યારબાદ આગળ એવું કહે છે કે ઘણા બધા પ્રકારના સોફ્ટવેર ઉપયોગ કરવા માટેની જાણકારી જરૂરી બને છે. એટલા માટે એવું કહે છે કે તમારે જો સીડીનો ઉપયોગ કરવો હોય તો ઘણીવાર એવું થાય કે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં સીડી ઉપયોગ કરવા માટે એનું સોફ્ટવેર જોઈએ, જેમ કે સીડી ડ્રાઈવ ચલાવવા માટે સીડીનું સોફ્ટવેર હોવું જોઈએ. તમારી જોડે સોફ્ટવેર જ ના હોય તો તમે સીડીનો ઉપયોગ કરી શકતા નથી. એટલે આ પણ એક મુશ્કેલી ગણી શકાય છે, ઓકે. તો અહીંયા આપણે જોયું કે આ વિડીયોમાં આપણે જોયું કે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો કયા છે, તેની મુશ્કેલીઓ કઈ કઈ છે. ત્યારબાદ આપણે જોયું કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીના ઉપયોગો કયા છે અને તેની મુશ્કેલીઓ કઈ કઈ છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો આ તમારું ચેપ્ટર અહીંયા પતી ગયેલું છે, ઓકે. ત્યારબાદ આગળ જોવા જઈએ તો હું ખાસ કહું છું કે તમારે આ ચેપ્ટરમાંથી જે પણ સમજાવેલું છે એની એક નોટ્સ બનાવી દેજો. ઘણા બધા મિત્રો મને મેસેજ કરીને પૂછતા હોય કે સાહેબ ઇકોનોમિક્સનું લખવાનું, યસ લખવાનું છે. એની અંદર જે પણ આલેખ કે આકૃતિ સમજાવેલી છે એ તમારે તમારી નોટબુક્સમાં દોરવાની છે બરાબર છે. અને વારંવાર કહું છું આનું રીડિંગ કરતા રહેજો, અત્યારે તમારી જોડે સમય છે. જે પણ રોજનું તમે ભણી રહ્યા છો એ રોજે રોજનું મોઢે કરીને સૂજો. અને ખાસ કહું છું જે વાંચો છો એનું વારંવાર પુનરાવર્તન કરજો, ઓકે. નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું. થેન્ક યુ.